નકારાત્મક વિચારોને દૂર કરો કોઈ પણ વિચારને નકારાત્મક તરીકે ઓળખશો નહીં કારણ કે તે માત્ર એક વિચાર છે કોણે કહ્યું તે નકારાત્મક છે તે ફક્ત એક વિચાર છે જેનું નિર્માણ તમે કરી રહ્યા છો કદાચ તમને ગમે છે એટલે તેમાં સમસ્યા શું છે જો તમે તેને સમજો કે આ માત્ર એક વિચાર છે તો તેમાં કોઈ શક્તિ નથી જો તમને લાગે છે કે આ વાસ્તવિક છે તો તે તમને નષ્ટ કરશે તે માત્ર એક વિચાર છે કે નહીં શું તે સાચું છે કે તમે તે વિચારનું નિર્માણ કર્યું છે ના આ તમને તેના વિશે શંકા છે કારણ કે તમે વિચારતા નથી તમને મેન્ટલ ડાયરિયા થઈ રહ્યો છે હા તે ફક્ત થઈ રહ્યો છે વિચાર શબ્દનો એ અર્થ છે કે તમે તમારી વિચાર પ્રક્રિયાનો ઉપયોગ સભાનપણે કરી રહ્યા છો ખરું ને હા વિચારવાનો અર્થ એ છે કે તમે કંઈક સભાનપણે કરી રહ્યા છો અત્યારે આની સ્થિતિ માનસિક ડાયરિયાની છે તે આખો વખત રેલાતું રહે છે હવે શું નકારાત્મક છે શું સકારાત્મક છે નકારાત્મક છે એ છે કે તે અચેતન રીતે થઈ રહ્યું છે તે નકારાત્મક છે તેનો વિષય નહીં તમે શૈતાન વિશે વિચારો તો તે નકારાત્મક છે તમે ભગવાન વિશે વિચારો તો તે સકારાત્મક છે આવી કોઈ ચીજ નથી અત્યારે થઈ રહેલી સૌથી નકારાત્મક બાબત એ છે કે તે વિચાર અચેતન રીતે થઈ રહ્યો છે તે નકારાત્મક પાસું છે અને ઘણા ઘણા લોકોએ પોતાની જાતને ખતમ કરી દીધી છે એ વિચારો રોકવાના પ્રયાસમાં કે જેને તેઓ નકારાત્મક સમજે છે અને તેઓ ઘણી બધી રીતે તેની સાથે લડવાની કોશિશ કરે છે તમે આ વસ્તુઓ બનાવો છો અને વળી તેની સાથે લડાઈ કરો છો આ તમારો વિચાર છે તમે તેને ઉત્પન્ન કરવા અને ઈચ્છો ત્યારે રદ કરવા સમર્થ હોવા જોઈએ છે કે નહીં તમે ઈચ્છો તેમ ઉત્પન્ન કરવા અને જરૂરત પડે કાઢી નાખવા સક્ષમ હોવા જોઈએ પરંતુ અત્યારે આ વિચારોના ભૂત એટલા વિશાળ થઈ ગયા છે કે તમે તેની સાથે લડવા માંગો છો જો તમે જીતશો તો તમે બગવાઈ જશો કારણ કે જે ખરેખર છે જ નહીં તેને લડીને તમે જીતશો તો તમે તમારું સંતુલન ગુમાવી દેશો છે કે નહીં તેથી નકારાત્મક અને સકારાત્મક વિચાર જેવી કોઈ વસ્તુ નથી ક્યાં તો તે સભાન વિચાર છે ક્યાં તો અતિસાર છે તો આને કેવી રીતે અટકાવવું માની લો કે તમને ઝાડા થઈ રહ્યા છે શારીરિક રીતે ઝાડા થઈ રહ્યા છે પહેલી વસ્તુ એ કરવાની રહેશે દરેક બીજી સારવાર પછી થશે પહેલી વસ્તુ એ કે હાનિકારક ભોજન લેવાનું બંધ કરો છે કે નહીં કોઈક કારણે તમને ઝાડા થયા પહેલી વસ્તુ તો હાનિકારક ભોજન લેવાનું બંધ કરો જેના કારણે થયું આ પ્રથમ વસ્તુ છે જે તમારે કરવું જોઈએ હમણાં હાનિકારક ખોરાક ફક્ત આ જ છે તમે તમારી જાતને એવી વસ્તુઓ સાથે ઓળખાવી છે જે તમે હકીકતમાં નથી હવે તમે ગમે તે કરો તમે તમારી વિચારની પ્રક્રિયા રોકી શકશો નહીં તમે કોઈ પણ મંત્રનો જાપ કરો કે કોઈ પણ ભગવાનને યાદ કરો જે તમારાથી થાય તે કરી લો પરંતુ જે ક્ષણે તમે કોઈ એવી વસ્તુથી પોતાને ઓળખાવો જે તમે નથી તમે અવિરત વિચારોની શ્રેણી રોકી શકશો નહીં